મિત્રો કેમ છો? મજામાં ને? હું પતલ રીતા હેપી સવાઈન્સ સારા પરિવાર તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં કાવ્ય 2 એક જ દેહ ચિંગારી કાવ્ય વિશે વિસ્તારથી સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલાં આપણે કાવ્યની શરૂઆત કરતા પહેલાં કાવ્યના કવિ શ્રી હરિહર ભટ્ટ વિશે સમજી લઈએ. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલાક સમય તેમણે વૈદ્યશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા હતા. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યનો મુખપાત કરી ભાવવહી પઠન કરી સાર રજૂ કરી કરાય છે. સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકાય છે. એક જ દેહ ચિંગારી આ પ્રાર્થનામાં કાવ્યમાં કવિ પ્રભુ પાસે અનુભવે સત્તા મહાનતા યચતા નથી. મહાન નલરૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના છે આ એક જ દેહ ચિંગારી કાવ્ય. એ પ્રાર્થના કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, જેમ એક દીવો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ એક જ ચિંગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય છે. જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે યાચના કરે છે. તો હવે આપણે કાવ્યને વિગતવાર સમજીશું. એક જ દે ચિંગારી, એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. ચિંગારી એટલે કે તણખો. વિદ્યાર્થી મિત્રો, ચિંગારી એટલે કે તણખો. ચકમક લોધુ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોધુ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. અહીં મોટો નલ, મહાનલ એટલે કે મોટો અગ્નિ, અગ્નિ સ્વરૂપ પરમાત્મા, ચૈતન્ય રૂપ. મહાનલ એટલે કે અગ્નિ. ચકમક એટલે કે, ચકમક એટલે કે એક જાતનો પથ્થર. જેમ હીરો કેવો ચકમગે છે એવી રીતે એક જાતનો પથ્થર એટલે ચકમક. અને લોઢું એટલે કે લોખંડ. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ચકમક એટલે કે એક જાતનો પથ્થર, લોઢું એટલે કે લોખંડ. ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. આ જે જિંદગી છે તે આખી આમ ઘસી નાખે છે. ચકમક અને લોઢું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા એની આખી જિંદગી પૂરી થઈ જતી હોય છે. જામનગરીમાં, જામગીરીમાં તણખો ન પડ્યો ન ફરી મહેનત મારી. જો વિદ્યાર્થી મિત્રો, જામનગરી, જામગરી એટલે કે તોપ કે બંદૂકમાં દારૂ, જે પેલો ફટાકડા બનાવવા માટે દારૂનો સરગવા માટેનો કાકડો હોય છે તેની અહીં વાત કરી છે. તણખો, તણખો એટલે કે જે આગ લાગે છે, તમે સૌએ જોયો હશે, તેમાંથી જે ચિંગારી નીકળે છે અહીં એની વાત કરી છે. એટલે કહે છે કે જામગરીમાં તણખો ન પડ્યો ન ફરી મહેનત સારી. એટલે કે છતાંય જામગરીમાં તણખો પડ્યો નહીં અને જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. મેં તમને પહેલાં જ કીધું કે અહીં જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિ જીવનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, તો જ આપણો જીવનનો માર્ગ મળી શકે છે. અહીં એ જ કહેવા માગે છે કે તણખો પડ્યો નહીં અને જિંદગીમાં પણ જ્ઞાનરૂપી પ્રકાશ આવી નહીં, થયો નહીં. મહાનલ એક જ દે ચિંગારી. મહાનલ એટલે આપણે આગળ કહ્યું તેમ
મહેનત, મોટો અગ્નિ. તો એ ચિનગાર એટલે કે તણખો, એટલે કે ચિનગારી રૂપે જ્ઞાનરૂપી પ્રકાશને કેવળ કિરણનો જ માર્ગ જરૂરી છે. જેમ દીવો એક ખૂણામાં સળગાવીએ તો એનું પ્રકાશ આખા ઘરને અજવાળું આપે છે, એમ આપણા જીવનમાં પણ એક સાચો રસ્તો ખૂબ જ જરૂરી બની જતો હોય છે. ચાંડો સરગ્યો સૂરજ સરગ્યો, સરગી આભ આતરી. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ચાંદો સરગ્યો સૂરજ સરગ્યો સરગી આભ અતારી, એટલે કે સૂરજ પણ આખો દિવસ આપણોને તાપ આપે છે, એટલે ચાંદો આપણોને પ્રકાશિત થાય છે, અને સરગી આભ અતારી એટલે કે આકાશની અતારી તારારૂપી ઝરહળી ઉઠે છે. જેમ રાત્રે આપણે જોઈએ તો ચાંદો આપણને પ્રકાશિત કરે, શીતળ છાયા આપે છે, સૂરજ આખો દિવસ પ્રકાશ આપે છે, આકાશમાં આભ અતારી એટલે કે આભ એ સમાનાર્થી શબ્દ છે આકાશ, આકાશમાં સરસ મજાના તારાઓ ઝરહળી ઉઠે છે. ન સરગી એક સગડી મારી, એક મારી સગડી, સગડી એટલે કે જીવનરૂપી સગડી સરગી નહીં. જેમ જો ચાંદો આપણને પ્રકાશિત આપતો હોય, સૂરજ પ્રકાશ આપતો હોય, આભમાં તારાઓ સરસ મજાના ઝરહરતા હોય, પણ આપણા જીવનમાં રૂપી સગડી સરગતી નથી, એટલે કે સાચો પ્રકાશ મળતો નથી, સાચો રસ્તો આપણને મળતો નથી. આપણે જોઈએ છે ને કે વરસાદ પડે ત્યારે પાણી વહી જાય ત્યારે પાર બાંધવા જઈએ છીએ, એવી આપણી ગુજરાતીમાં કહેવત છે. વાત વિપત્તિની ભારી, એટલે કે મારા માથે બહુ જ બધું દુઃખદાયક વિપત્તિ પરિસ્થિતિ દુઃખ આવી પડે છે. મહાનલ એક જ ડે ચિંગારી. ઠંડીમાં મુજ કાયા થરે ખૂટી ધીરજ મારી. ઠંડી એટલે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, કાયા એટલે કે શરીર, મુજ એટલે કે હું, ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું ખૂટી મારી ધીરજ. ધીરજ જ્યારે કોઈ મોટી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે એ પરિસ્થિતિને સામે હળ માની લઈએ છીએ, પરંતુ એ પરિસ્થિતિને સામનો કરતા નથી. જેમ આપણી ગુજરાતીમાં એક કહેવત છે, ધીરજના ફળ મીઠા હોય છે. જેટલી આપણે શાંતિ રાખીશું, જેટલા કાર્યમાં આપણે ધીરજથી કરીશું, તો એમાં આપણને અચૂક સફળતા મળે છે. વિશ્વનલ હું અધિક ન માગું, એટલે કે હું આપની પાસે વધારે નથી માંગતો. હે પ્રાર્થના કરે છે પ્રભુને કે હું તમારી પાસે વધારે માંગતો નથી. માંગું એક ચિંગારી, માત્ર જીવનમાં એક સાચો રસ્તો મળી જાય, એક સાચો રસ્તો જડી જાય, એટલું જ હું તમારી પાસે માંગું છું કે જે રસ્તો મારા જીવનમાં પ્રકાશ ફેલાવી જાય, જેનાથી મારું જીવન અંધકારમાંથી પ્રકાશમય બને અને એક સાચો રસ્તો મળી જાય ને હું મારી પ્રગતિ પામી શકું, સાચો રસ્તો એક સાચો ન્યાય બતાવી શકું. આ જ અહીં કહેવામાં આવે છે આ પ્રાર્થનામાં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાર્થના કાવ્યમાં ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે ધન વૈભવ મારે કંઈ જ જોતું નથી, ફક્ત ને ફક્ત મારા જીવનમાં એક સાચો રસ્તો બતાવ કે જે મારા જીવનને સાચા માર્ગે લઈ જઈ શકે.